कच्छ नलिया ઝેવિયર સ્કૂલ ખાતે ત્રિબેટા શ્રી અબડા અડબંગ સ્મારકે રંગોળી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજ રોજ શાળાના આચાર્ય શ્રી સજ્જી જ્યોર્જ, શાળાના શિક્ષિકા શ્રી સ્વાતિબેન અને શ્રી પ્રિન્સિતીબેન તથા શાળાની વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ દ્વારા નાલિયા ત્રિબેટા શ્રી અબડા અડબંગ સ્મારકે રંગોળી અને તાલુકા પંચાયત ગામમાં પણ રંગોળી કરવામાં આવી હતી। એમાં બહેનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં 15મી ઓગસ્ટ અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવવામાં આવ્યો હતો, જેનું મુખ્ય હેતુ લોકોને આઝાદીના દિન વિશેની જાગૃતિ વધે, લોકો આપણે મળેલી આઝાદીની કિંમત સમજે અને દેશ પ્રત્યેની પોતાની ભાવના ભક્તિ વધે તે હતું। ઘર ઘર તિરંગા અંતર્ગત આઝાદીના 75 વર્ષ જ્યારે દેશ પૂરા કરી રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવના ભાવ રૂપે સેન્ટ ડિવિઝર સ્કૂલના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ પૂર્વ્યા સ્વાતી છે। આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયાઓની વિદ્યાર્થિનીઓ દ્વારા રંગોળી કરવામાં આવી। જે કાર્યક્રમ અંતર્ગત શાળાના પ્રિન્સિપાલ ફાધર સજી જ્યોર્જ, પ્રિન્સી મેમ હાજર રહ્યા। રંગોળી દ્વારા અમે આઝાદી મહોત્સવમાં ભાગ લઈએ છીએ અને સૌ લોકોમાં જાગૃતતા આવે। ઝેવિયર સ્કૂલ નલિયાથી અહીંયા આજે નલિયા ઘોડા ચોક ઉપર રંગોળી બનાવવા આવ્યા છીએ। આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને આ રંગોળી દ્વારા અમે સ્વતંત્રતા માટે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ। અને અમારી સાથે આજે અમે 5 છોકરીઓ આવ્યા છીએ અને અમારા પ્રિન્સી ટીચર, સ્વાતિ ટીચર અને ફાધર સેજી જોર્જ પણ અહીંયા હાજર છે। આ રંગોળી વડે અમે બધાને, નલિયાના લોકોને જાગૃત કરવા માંગીએ છીએ। જય હિન્દ, જય ભારત। અમૃત મહોત્સવ સંદર્ભે આજે જાહેર સ્થળે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષિકા બહેનો તથા વિદ્યાર્થીની દીકરીઓ આ રંગોળીના કાર્યક્રમમાં ભાગ લીધો અને આ સરસ મજાની જાહેર સ્થળે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે। રમેશભાઈ ભાનુશાલી સાથે સમય મીડિયા ન્યૂઝ કચ્છ।